પ્રસાદી અન્ન પ્રસાદી આ બધી વસ્તુઓનું ધ્યાન રાખે છે. તો સત્ય પવિત્રતા દયા જોવા નથી મળતી. કલયુગમાં કેવલ ધર્મ એક દાન ઉપર ટકેલું છે કે આજે હા એવા ભામાશાહ છે, લોકો દાન આપે છે અને એ દાન આપે છે એના લીધે જ તો આવા આવા કાર્યક્રમો થાય છે. પુષ્ટિ કહ્યું કલયુગમાં ભક્તિનો પ્રચાર બહુ સુલભ છે કારણ કે એવા ભામાશાહો એવા ધાર્મિક લોકો આજે આપણા સમાજમાં છે કે જે સારા કાર્ય માટે પોતાનું ધન વિનિયોગ કરે છે, દાન કરે છે અને જેના લીધે હજારો લોકો લાભ લે છે. તો બસ કલયુગમાં કેવલ એક દાન એક બચ્યું એટલે ત્રણ ચરણ નષ્ટ થઈ ગયા ધર્મના અને એક ચરણ ઉપર એવો ઊભો છે. અને હવે ધર્મ નષ્ટ થાય એટલે પછી પૃથ્વી તો દુઃખી થવાની છે. પૃથ્વી ગાય જો ગાય પણ કેટલું સહન કરે છે અને પૃથ્વી કેટલું સહન કરે છે. અહીંયા ઉપમા પણ જે આપે છે રૂપક પૃથ્વી સાથે ગાય, કારણ કે પૃથ્વી પણ પોતાના સર્વાંગથી આપણને આપે છે અને ગાય પણ પોતાના સર્વાંગથી આપણને આપે છે. હે પૃથ્વી કેટલું આપણને આપે છે, અન્ન ઔષધિ પદાર્થો કેટલી બધી વસ્તુઓ, જલ ખનીજો કેટલી બધી વસ્તુઓ આ પૃથ્વી આપણને આપે છે. અને તો પણ પછી ઓલા પૃથ્વીના હિસ્સાના લીધે ને બોર્ડરના લીધે લોકો લડે છે. આજે એક દેશ બીજા સાથે લડી રહ્યો છે, આ મારો ભાગ આ તારો ભાગ. અરે જેટલો ભાગ છે એ સંભાળી લે બહુ છે, પછી બીજાના ભાગમાં વયા જાય. હવે આ બધું જોયું તો પૃથ્વી માતા દુઃખી થાય જ ને. તો ગાય પણ પોતાના સર્વાંગથી આપે છે આપણને. અરે એક ગાય દૂધ આપતી હોય કે ગાય એકવાર દૂધ ન પણ આપે તો પણ એના મલમૂત્રથી પણ એનો નિર્વાહ આપણે, એ ગાય કોઈના માટે ભારી પડી જ ન શકે. એનું મલ એનું મૂત્ર એનું ગોબર એ વસ્તુથી જ જો એનો સરસ રીતે ઉપયોગ પ્રયોગ કરવામાં આવે તો એનાથી જ તમે ધન એટલું કમાઈ શકો છો કે એ ગાયનું એનો નિર્વાહ તમે કરી શકો. બોલો. અને આજે તો વિજ્ઞાન ઘણું એના ઉપર રિસર્ચ કરી રહ્યા છે, કેટલું એનાથી ઓક્સિજન મળી રહ્યું છે, કેટલી વસ્તુ આપણને મળી રહી છે ગૌ માતાથી કે જે પોતાના સર્વાંગથી આપણને કંઈક ને કંઈક આપે છે. અરે એવું કયું કોઈ, એટલે તો એ પશુ નથી ગાય, એને પશુ કેવલ ન, એને પશુ ન માનો. કોણ એવો સૃષ્ટિમાં જીવ હશે તમે વિચારો કે એના મલમૂત્રનું પણ ઉપયોગ થતો હોય, એ પણ પૂજનીય હોય. વિચારો વૈષ્ણવો, એટલે ગાયની મહત્તા મહત્વતા એનાથી વિશેષ શું હોઈ શકે. એના ગોબરમાં લક્ષ્મીનો વાસ છે. અને કોઈ પણ લોકે વૈદિક અનુષ્ઠાન પણ એ ગોબર વગર શક્ય જ નથી, પ્રારંભ જ ન થઈ શકે. એ સર્વાંગથી આપણને આપે છે અને તો પણ પછી આપણે એ સેવામાં તત્પર નથી બની શકતા. આજે એવી વ્યવસ્થાઓ આપણા સમાજમાં થવા લાગી, કૂતરાઓ બિલાડાઓ પાલડી શકીએ છીએ ઘર ઘરમાં પરંતુ ગાયને આપણે રાખી નથી શકતા. આજે આપણું સમાજ ઓલી વાત કરીને સમાજ અસ્વસ્થ થઈ રહ્યું છે. આ અસ્વસ્થ તો છે, મોંઘામાં મોંઘો કૂતરો પાલે અને પછી ઓલો શેઠ ચડી પહેરી નીકળે ફરવા માટે અને ફરાવવા માટે. બોલો. મોટી મોટી ગાડીમાં ભરતો હોય મર્સિડીઝમાં પરંતુ શોર્ટ્સ પહેરીને અને પછી આમ શોફ કરતા ઓલા કૂતરાને ફરાવવા માટે લઈ જશે, એને ફરાવવા લઈ જાય. ઓય ઓલો ઈ ચોકીદાર કે હા ચોકીદાર, ચોકીદાર કોણી નથી સમજાતું, જે ધ્યાન રાખે એને ચોકીદાર કહીએ. હવે ઓલો કૂતરાનું ધ્યાન પછી આને રાખવું પડે, પછી પકડીને લઈ જાય. કૂતરો મનમાં વિચારતો હશે આ વખતે તો મારા ગળામાં પટ્ટો છે, હવે આવતા જન્મમાં એ દોરી મારા હાથમાં હશે ને પટ્ટો તારા ગળામાં રહેવાનો. એ તો થવાનું છે, ભરતજી નહીં હરણમાં આસક્તિ થઈ ગઈ તો હરણ બન્યા. આજે આપણા સમાજમાં આવું બધું ચિત્ર આપણે જોઈ રહ્યા છીએ. ચલો ઠીક હે, ઘરમાં વ્યવસ્થા નથી મળતી, આજે માણસને રહેવાની જગ્યા ન હોય ઘરમાં પછી ક્યાંથી, એક બે રૂમમાં કેટલા કેટલા લોકો રહેતા હોય છે.
ફર ભી કોઈ વાત નહીં. જ્યાં આપણને ઉત્તમ સ્થાન આપણી ગૌશાળા રસિયા ઠાકોરની, ગૌતીર્થ કામધેનુ ગૌશાલા, એ આપણા તમારી જ ગાયો છે, આપણી જ ગાયો છે. પ્રભુ આપણા છે, એમની ગાયો આપણી છે. ચલો ઘરમાં ન રાખી શકીએ તો એક એક ગાયનું આપણે સેવાનો લાભ લઈ લઈએ. એક એક ગાયની સેવા મારી વર્ષમાં કેટલું આવે છે, એક ગાયનું એની જાણકારી આપણે લઈએ, અને પછી જે જે આપણો ભાવ પ્રગટ કરીએ કે નહીં આ એક ગાયની સેવા મારે કરવી છે. એટલું તો આપણે કરી શકીએ કે નહીં? અમુક એના નિમિત્તનું આપણે ધન તો કાઢવાનું જ હોય છે. અને આપણે આપણી માને સાચવી ન શકીએ તો પછી એ કેવો દીકરો? એ તો દીકરાનું ધર્મ છે એના માને સાચવવી, અને ગૌ આપણી માં છે. એટલે પછી એ દીકરો સાચે નહીં, માં દુઃખી થાય છે. અને પછી માનું હૃદય દુખાય તો પછી એનો બાળક કેવી રીતે આનંદમાં રહી શકે? માનું હૃદય દુખાતું હોય તો બાળક આનંદમાં રહે, એનો વિકાસ થઈ શકે? વિચારો તમે વૈષ્ણવ, હા, જો માં દુઃખી હોગી તો બેટા કેસે સુખ મે વો આગે બઢ પાયેગા? ઉસકો પ્રસન્નતા, એ ભૌતિકમાં ભલે આગળ વધતો જશે પણ મનની પ્રસન્નતા નહીં રહે, આનંદ નહીં રહી શકે, એના જીવનમાં શાંતિ નહીં આવી શકે. અને આજે આપણી ગૌ માતા એવી દયનીય સ્થિતિ બની રહી છે આપણા સમાજમાં. એટલે હત્યાઓની વાત જવા દો, આ કોથળી ખાઈ ખાઈને વધારે આપણા ભારતમાં ગાયો મરી રહી છે. કોથળી ખાઈ ખાઈને ગમે ત્યાં પોલીથીન થેલી ન ફેંકવી એ પણ એક પ્રકારની ગૌ સેવા છે. કે એટલા કિલો એ ગાયમાંથી કોથળીઓ નીકળે છે ને, એ વિષ, એ ઝેર, એનાથી ગાયો મરી રહી છે. બોલો, જેટલી ઓલા લોકો મારતા નહીં હોય એના લીધે, આપણી અસાવધાનીના લીધે ગાય ધીરે ધીરે, અમારી ભારતીય ગાય જો હે ધીરે ધીરે નસ્લ ઉસકી. और जो गाय आनंद में नहीं होगी, सुखी नहीं होगी, तो उसके बालक कभी आनंद में हो ही नहीं सकते. वैष्णव बस जागृत थाओ, जेटलू बनी शके आपड़ी माँ आपड़ी गौ एनी सेवा मा आप बधा, आपड़ी गौशाला छे, तन थी केवल धन नहीं, धन तो सारू छे पण तन थी पण जेटलू बनी शके अठवाड़िया में एक बार आपड़े गौशाला में जाइए, रोज नहीं चलो, अठवाड़िया में एक वीक में एक बार आपड़े न जई शकीए, एक बार जाइए કંઈક ત્યાં સેવા કરીએ ગાયની, જે થઈ શકે ત્યાં ગૌશાળામાં, અને પોતાના ધનનું પણ વિનિયોગ આપણે કરીએ. અને એ માના આશીર્વાદ, જ્યારે ગૌના આશીર્વાદ, એના ચાર ચરણમાં ધર્મ અર્થ કામ મોક્ષ એ બધું આપવા વાળી છે ગાય. કામ ધેનુ હે. બોલીએ ગૌ માતા કી જય. તો એ પૃથ્વી રૂપી એ ગાય, એ પૃથ્વી દુઃખી, અને આ દુઃખ કોઈ શાસક જોઈ ન શકે. અને સાચો શાસક એ જ કહેવાય કે પૃથ્વી દુઃખી છે, ધર્મ નષ્ટ થઈ ગયા, તો પછી એ શાસક એનું કર્તવ્ય બને છે કે એના માટે કંઈ સ્ટેપ લે. આજે આપણા જેમ આપણા રાજ્યમાં, આપણા ગુજરાતમાં પણ સ્પેશિયલી અમુક ગૌ હત્યા પર આજીવન કારાગ્રહ એવી સજાઓ પણ કરવામાં આવે છે, એવો નિયમ આવ્યા, એ બહુ અભિનંદનના પાત્ર છે. અમુક ઘણા એવા રાજ્યો એવા બની થઈ ગયા છે. બસ દરેક વ્યક્તિ જ્યારે જાગૃત થાય ત્યારે જ આ પ્રકારની ક્રાંતિ આવી શકે. હવે ઓલા પરીક્ષિત રાજાએ આ વિચિત્ર દ્રશ્ય જોયું, દુઃખી જોયા, અને ઓલો એક શુદ્ર પુરુષ એમને મારતો હતો, પરેશાન કરી રહ્યો હતો, અને હવે તલવાર કાઢીને એને મારવા માટે તૈયાર થયા. ઓલો શુદ્ર પુરુષ એમની શરણમાં, ચરણમાં પડી ગયો. મહારાજ, હું આપની શરણમાં છું, અને રાજાનો ધર્મ છે કે શરણમાં આવેલાને મૃત્યુદંડ ન અપાય. કોણ તું પૂછ્યું? તો કે હું કલી પુરુષ. કલિયુગ પુરુષ મારા રાજ્યમાં ન રહી શકે, કારણ કે જ્યાં કલી હોય ત્યાં અનેક પ્રકારના અધર્મ હોય છે. કલી પુરુષ કહેવા લાગ્યો, મહારાજ મારા આવવાનો સમય છે, હવે આપ મને પાછો ન મોકલી શકો, ને આપ બીજા રાજ્યમાં જા, આપ તો ચક્રવર્તી સમ્રાટ છો, બધી જગ્યાએ આપનું રાજ્ય છે, હું ક્યાં જઈ શકું? આપ આજ્ઞા આપો ત્યાં હું રહું. અને પરીક્ષિતજીએ વિચાર કર્યો કે કલિયુગમાં ઘણા એવા કાર્યો હશે જે કલિયુગમાં
નિંદનીય છે, પણ એક કલયુગનો ગુણ જોયો. બાકી કલયુગમાં ઘણા દોષ છે, પણ એક ગુણ જોઈને રાજાએ એને અમુક સ્થાનો રહેવા માટે આપી દીધા. કે કલયુગમાં ભક્તિનો પ્રચાર સરળતાથી થાય છે. જે સત્ય ત્રેતા દ્વાપર આદિ યુગોમાં દાન તપ ધ્યાન આદિથી જે ફળ નથી મળતું, કલયુગમાં કલૌ કેશવ કીર્તનાત, કેવલ ભગવદ નામના ઉચ્ચારણ કરવાથી જીવનું કલ્યાણ થઈ જાય છે. એ એક ગુણ જોઈને પરીક્ષિતજીએ કલી પુરુષને દ્યુતમ પાનૌ સ્ત્રિયઃ સૂના યત્રા ધર્માશ્ચતુર્વિદઃ, આ ચાર સ્થાન એને રહેવા માટે આપી દીધા. કલી પુરુષે કહ્યું કે મહારાજ આ ચાર સ્થાન તો પહેલાથી જ ખરાબ છે, કંઈક એક સારું સ્થાન તો આપો. પુનશ્ચ યાચમાનાય, ફરીથી જ્યારે યાચના કરી અને પછી સુવર્ણ એને રહેવા માટે આપ્યું, એટલે અનીતિનું ધન એમાં કલયુગનો વાસ છે. તો પરીક્ષિતના કહેવાતી આ પાંચ જગ્યાએ કલયુગ રહેવા લાગ્યો. પરીક્ષિત રાજાએ કલયુગનું એનું મર્દન કર્યું છે, એને બાંધીને બધી જગ્યાએ કલયુગ નથી, અને કાલને બાંધવાનું સામર્થ્ય કેવલ અને કેવલ એક ભક્તમાં જ હોઈ શકે. કાલ કો કેવલ ભક્ત હી કાલ પર વિજય પ્રાપ્ત કર સકતા હૈ, પર પરીક્ષિતજી ભગવદ ભક્ત છે, ગર્ભમાં જ ભગવાને એની ઉપર કૃપા કરી એને દર્શન આપ્યા છે. એટલે જ તો આપણા ભક્તો પણ જબ લગે યમુના ગાય ગોવર્ધન, જબ લગે ગોકુલ ગામ ગુસાઈ, જબ લગે શ્રી ભાગવત કથા રસ તબ લગી કલિયુગ નાહી. જેમણે કલી ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો છે એવા ભક્તો આવા વચન આવી વાણી બોલે છે. તો પરીક્ષિતના કહેવા અનુસાર એ કલિયુગ રહેવા લાગ્યો. એક દિવસની વાત, એક દિવ્ય મુગટ પરીક્ષિત રાજાએ ધારણ કર્યું, જે જરાસનના યુદ્ધ સમયમાં ત્યાંથી એ લઈને આવ્યા હતા. હવે એ રત્નજટિત સોનાના મુગટમાં ઓલો આવીને બેસી ગયો. કલયુગ, રાજાની બુદ્ધિ ભ્રમિત થઈ, શિકાર કરવા ગયો. એક આશ્રમમાં ગયો તો ત્યાં શમિક ઋષિ ધ્યાન મુદ્રામાં હતા, ધ્યાનાસનમાં. પરીક્ષિતને લાગ્યું કે આટલો મોટો હું ચક્રવર્તી સમ્રાટ આમના આશ્રમમાં આવ્યો ને આ મારું આગતા સ્વાગતા નથી કરતા, આડંબર કરી રહ્યા છે. ક્રોધ આવ્યો અને પછી ત્યાં એક મરેલો સર્પ હતો, એ સર્પને લઈને શમિક ઋષિના ગળામાં નાખી દીધું ને ત્યાંથી એ નીકળી ગયા. શમિકના પ્રત શંગીને ખબર પડી, ક્રોધ આવ્યો, હાથમાં જલ લીધું, શ્રાપ આપી દીધો કે આજથી સાતમા દિવસે આ તક્ષક સર્પ રાજાને દંશ આપશે અને એનાથી એનું મૃત્યુ થશે. પરીક્ષિત રાજાને શ્રાપ લાગ્યો. શંગી આવ્યો આશ્રમમાં, પિતાના ગળામાંથી ઓલું સર્પ કાઢ્યો અને પછી બધી વાત કરી અને ધ્યાન મુદ્રામાં જઈને શમિક ઋષિએ જોયું કે કલયુગના પ્રભાવના લીધે આવું કૃત્ય થયું. બાકી એ રાજા તો બહુ ધર્મનિષ્ઠ છે, પરંતુ શંગી બોલી ગયો કે પિતાજી મેં એને શ્રાપ આપી દીધો છે. શમિકે કહ્યું, અરે મૂર્ખ, આ તે શું કર્યું, એ તો ભગવદ ભક્ત છે એ રાજા, એ શ્રાપને પાછો લે. કે પિતાજી એ હવે સંભવ નથી. તો કે જ્યારે તું એ શ્રાપને લઈ ન શકે તો આપ્યું શું કામ, અને કોઈ પણ દંડ એના ભૂલથી મોટો ન હોવો જોઈએ. આ બહુ મોટું આ દુષ્કૃત્ય કર્યું. પછી શમિક ઋષિએ બ્રાહ્મણોને શ્રાપ આપી દીધો કે ભાઈ કલયુગમાં બ્રાહ્મણોને શ્રાપ આપવાની શક્તિ નષ્ટ થઈ જશે, પણ સાથે વરદાન પણ આપ્યું કે જો એ બ્રાહ્મણ પ્રસન્ન હશે અને એ જે આશીર્વાદ આપશે તો એ આશીર્વાદનું અનંત ગુણફળ એ જીવને મળશે, પણ શ્રાપ આપવાની શક્તિ નષ્ટ થઈ જશે. કોઈક કુમારો જઈને, ઋષિ કુમારો જઈને રાજાને સમાચાર આપ્યા અને જ્યારે મુગટ નીચે ઉતાર્યું એમને પોતાની ભૂલ સમજાઈ અને હવે મનમાં ખૂબ પ્રાયશ્ચિત્ત થવા લાગ્યું, પશ્ચાતાપ થવા લાગ્યો કે અરે મેં શું કર્યું, આટલા મોટા તપસ્વી આટલા મોટા ઋષિનો મેં અપરાધ કર્યો, અનાદર કર્યો, હવે તો આ રાજ્ય આ મહેલમાં રહીને શું કરીશું, હવે તો કઈ રીતે બસ મારું આત્મકલ્યાણ થાય, આ જે શ્રાપ લાગ્યો છે એનાથી હવે મારું જીવન કઈ રીતે મુક્ત થશે,
એ જ વિચાર કરીને એવો વૈરાગ્ય આવ્યો, જન્મ જઈને રાજ્ય તિલક કર્યું અને મહેલનો ત્યાગ કરીને સીધા આવ્યા ગંગાજીના તટ ઉપર. અને ગંગાજીના તટ ઉપર બધા મોટા મોટા ઋષિ સાધુ સંતો બિરાજેલા, પૂછવા લાગ્યા કે અરે બતાવો, જે મને હવે આ શ્રાપ લાગ્યો છે ઋષિનો, એનાથી હવે હું કઈ રીતે નિવૃત્ત થઈશ, આનો કોઈ ઉપાય ખરો? મોટા મોટા પંડિતો વિચારવા લાગ્યા કે આટલા શમિક ઋષિનો અપરાધ કર્યો, હવે આ તને મુક્તિ મળી જ ન શકે, અમારી પાસે તો કોઈ આનો ઉપાય નથી. કોઈ વકીલે કેસ હાથમાં લીધો નહીં, કારણ કે આમાં હારવાનું જ છે, પછી કોણ હાથ લગાવે? આવો ફેલ છે આ ટોટલી કેસ. કોઈ બતાવ્યું નહીં. ઓલા મનથી પ્રભુને વિનંતી કરી કે પ્રભુ કૃપા કરો, હવે આ મારું જીવન કઈ રીતે મુક્ત થશે આ શ્રાપથી, કૃપા કરો પ્રભુ, કંઈક એવા ગુરુના મને દર્શન થઈ જાય, એમનો આશ્રય મને મળી જાય, એમનું સાનિધ્ય મને મળી જાય, તો હું કૃતાર્થ થઈ જાઉં. પ્રભુ કૃપા કરો, બસ ગુરુ દર્શન કરાવે, ગુરુ કા સાનિધ્ય પ્રાપ્ત કરાવે, ક્યોંકિ ગુરુ કે બિના આપ એસી કૃપા કોઈ નહીં કર સકતા. એસી કોન કરે ગુરુ બિન, એસી કોન કરે ગુરુ.
भव सागर में भूलत राखे, भव सागर में भूलत राखे, भव सागर में भव Stop!